नमस्कार, आप जो रहा छो संदेश न्यूज, तमारी साथे सत्यनी साथे आजनो एजेंडा साथे हूँ छू नूपुर। अने आजनो एजेंडा नो शुरुआत एक सवाल साथे करवी छे के नौकरी क्या छे, कारण के गुजरात नी 15मी विधानसभा नु अत्यारे बजेट सत्र चाली रह्यु छे अने एमां प्रश्नोत्तरी काळ दरमियान अनेक महत्वना विषयों सामे आवे छे अने एमांथी चौंकावनारी माहिती निकळे छे। पकड़ायेला दारू और ड्रग्स आंकड़ा तेमज शिक्षकों की घट पछी हवे आजे सरकार द्वारा बेरोजगारी चौंकावनारा आंकड़ा रजू करवामां आव्या। सरकारे बेरोजगारी मोटा मोटा आंकड़ा रजू कर्या पण बाद में कहूं 4 लाख थी वधु लोकोने खानगी कंपनी में रोजगारी पूरी पाड़वामां आवे छे। बेरोजगारी हमेशा थी मोटो मुद्दो रह्यो छे। सरकार भले कोई नी पण रही होय, बेरोजगारी हमेशा थी ज्वलंत मुद्दो रह्यो छे। राज्य सरकारे आजे विधानसभामां बेरोजगारीना चौंकावनारा आंकड़ाओ रजू कर्या छे, पण ए बतावता पहेला हरियाणाथी सामे आवेला दृश्यो जोईए। हरियाणाना पानीपत कोर्टमां 6 पटावाड़ा માટે 10,000થી વધારે ઉમેદવારો આવ્યા છે। પટ્ટાવાળાની નોકરી માટે 8 પાસની લાયકાત નક્કી કરવામાં આવી છે, પરંતુ તેની સામે એમબીએ કરેલા લોકો પણ નોકરી માટે લાઈનોમાં ઊભા છે। આવો ટૂંક સમયમાં ગુજરાતમાં પણ જોવા મળે તો નવાઈ નહીં, કેમ કે વિધાનસભામાં રજૂ થયેલા આંકડા આવી જ કંઈક હકીકત બયા કરી રહ્યા છે। સરકારે વિધાનસભામાં રજૂ કરેલા આંકડા પર નજર કરીએ તો શિક્ષિત બેરોજગારી 2,70,922, અર્ધશિક્ષિત બેરોજગારી 12,219, કુલ બેરોજગારી 2,83,140। આ તો રાજ્યના આંકડા થયા, પણ જિલ્લા પ્રમાણે કયા જિલ્લામાં કેટલી બેરોજગારી છે તેની વાત કરવામાં આવે તો વડોદરામાં શિક્ષિત 25,709, અર્ધશિક્ષિત 798, જ્યારે કે કુલ 26,507 બેરોજગાર। અમદાવાદમાં શિક્ષિત 16,312, અર્ધશિક્ષિત 1,584, જ્યારે કે કુલ 17,896 બેરોજગાર। મહીસાગરમાં શિક્ષિત 13,183, અર્ધશિક્ષિત 348, જ્યારે કે કુલ 13,531 બેરોજગાર। મહીસાગરમાં શિક્ષિત 12,066, અર્ધશિક્ષિત 223, જ્યારે કે કુલ 12,289 બેરોજગાર। સુરેન્દ્રનગરમાં શિક્ષિત 11,273, અર્ધશિક્ષિત 499, જ્યારે કે કુલ 11,772 બેરોજગાર। સુરતમાં શિક્ષિત 11,147, અર્ધશિક્ષિત 493, જ્યારે કે કુલ 11,640 બેરોજગાર। રાજકોટમાં શિક્ષિત 11,110, અર્ધશિક્ષિત 896, જ્યારે કે કુલ 12,006 બેરોજગાર। દાહોદમાં શિક્ષિત 10,398, અર્ધશિક્ષિત 39, જ્યારે કે કુલ 10,437। મહેસાણામાં શિક્ષિત 10,590, અર્ધશિક્ષિત 371, જ્યારે કે કુલ 10,961 બેરોજગાર। સરકારના આંકડા જ રાજ્યની બેરોજગારી બતાવે છે તેવું નથી, ગુજરાતમાં છાશવારે ફૂટતા પેપર અને નજીવી જગ્યા માટે થતી અધધ ઉમેદવારી તેની પહેલા જ પોલ ખોલી ચૂક્યા છે। 2023થી જુનિયર ક્લાર્કની 1,181 જગ્યા માટે 9.52 લાખ ફોર્મ, 2022માં માત્ર 3,400 તલાટી માટે 17 લાખ અરજી, 2021માં 10,459 એલઆરડી માટે 12 લાખ ફોર્મ ભરાયા, 2021માં બિન સચિવાલયની 3,009 જગ્યા માટે 10 લાખ ફોર્મ ભરાયા। તો બીજી બાજુ યુવાનો સરકારે રજૂ કરેલા આંકડા ખોટું હોવાનું કહી રહ્યા છે। તમારા જે શિક્ષિત બેરોજગારીની સંખ્યા વધારે છે, જે આંકડા જાહેર કર્યા છે એના કરતાં કદાચ બમણી જ છે, આંકડા ખોટા છે।
સરકારે જે આંકડા જાહેર કર્યા છે એ તો વાત સીધી છે કે જે રિયલમાં જે આંકડા છે એવું તો કંઈ આવ્યું જ નથી. પણ અને રોજગારી એટલે એ બેરોજગારી એવી સમસ્યા છે કે એના લીધે કેટલી બધી છે સમસ્યા ઉત્પન્ન થતી થવા માંડી છે. હવે એ બેરોજગાર નહીં મળે જે વ્યક્તિ પોતે એજ્યુકેટેડ મેળવી લે છે, પોતાની પાસે એની કેપેબિલિટી છે કે એ કામ કરી શકે, પણ એને કામ જ નથી મળતું. એને પછી કામ મળે છે તો પણ એની એને એની એ જે કામ કરે છે એ પ્રમાણે એને ઇન્કમ નથી મળતી. તો બીજી બાજુ કોંગ્રેસ સરકારે વિધાનસભામાં રજૂ કરાયેલા આંકડા સ્વીકારવા તૈયાર નથી. કોંગ્રેસ કહી રહી છે કે બેરોજગારીનો વાસ્તવિક આંકડો ખૂબ મોટો છે, તો ભાજપ કહી રહી છે કે આ તો સરકારી નોકરી માટે યુવાનોએ બેરોજગારીના ફોર્મ ભર્યા હોય તેના આંકડા છે. બેરોજગારોની સંખ્યા લાખોમાં છે એટલે આંકડા છુપાવવાની રમત રમવામાં આવી રહી છે. માનીય મંત્રી શ્રી એમ કે રોજગાર કચેરીએ યુવાનો રોજગારી માટે નોંધણી કરાવવા નથી આવતા, પણ એક બાજુ તલાટીની 3,00,000 જગ્યાઓની જાહેરાત હોય તો 2,50,000 અરજીઓ આવે, કોઈ ક્લાર્કની 1,000 જગ્યાઓ હોય તો 11,00,000 અરજીઓ આવે, અને બીજી બાજુ સરકાર એમ કહે છે કે બેરોજગારી નથી. ગુજરાત રાજ્ય બીજા દેશના અન્ય રાજ્યોના યુવાનોને રોજગારી પૂરું પાડતું રાજ્ય છે. આપે કોરોનાના સમયમાં જોયું હશે કે ગુજરાતમાંથી લાખો લોકો પોતાના રાજ્યમાં ગયા, એટલા માટે ગયા હતા કે અહીંયા નોકરી કરે છે, અને જ્યારે લોકડાઉન હતું તો ત્યારે પોતાના રાજ્યમાં ગયા. ક્યાંય એવું નથી બન્યું કે બીજા રાજ્યમાંથી ટ્રેન ભરાઈને ગુજરાતમાં આવી. એટલે ગુજરાત રાજ્યની અંદર યુવાનોને પૂરતી રોજગારી મળે છે, અને જે આંકડો છે 2,83,000નો એ ક્યાંક ને ક્યાંક નોકરી તો કરતા જ હોય છે, પરંતુ સરકારી નોકરી ન મળી હોય એટલા માટે થઈને આ રોજગારી માટેનું ફોર્મ એ લોકોએ ભરેલું હોય છે. આ તરફ ભરતી પરીક્ષામાં વધુ પડતા ભરાતા ફોર્મને લઈને સરકાર અનેકવાર કહી ચૂકી છે કે તેને બેરોજગારી સાથે કોઈ લેવા દેવા નથી. સરકારી નોકરીની ગેલછાના કારણે મોટી સંખ્યામાં ઉમેદવારી ફોર્મ ભરવામાં આવે છે, પણ એક રિસર્ચ બતાવે છે કે ઓછા ભણેલા લોકો કરતાં ભણેલા લોકોમાં વધુ બેરોજગારી જોવા મળે છે. તેનું મુખ્ય કારણ છે સરકારી નોકરીમાં મોડે મોડે થતી ભરતી, તેમજ પ્રાઇવેટ નોકરીમાં અસ્થિરતાનું સંકટ. ભણેલા ગણેલા યુવાનો બેરોજગારીમાં ધકેલાતા દેખાય ત્યારે યોગ્યતાના આધારે શિક્ષણ અપાય તેના પર ભાર આપવાની જરૂર છે, તેમજ ખાલી જગ્યાઓને ભરવામાં સરકાર તત્પરતા દાખવે તે પણ જરૂરી છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. હવાઈ મુસાફરી દરેક વ્યક્તિનું સપનું હોય, ખાસ કરીને ગરીબ મધ્યમ વર્ગનો, ને એમાં પણ પાણીમાંથી હવામાં ઉડવાનું ને પછી પાણીમાં ઉતરી જવાનું પાછું, એ તો અદ્ભુત ગણાય. પણ લાગે છે કે આ અદ્ભુત હવે ભૂતકાળ બની જશે, કારણ કે ગુજરાતની સરકારને આ અદ્ભુત બહુ મોંઘું પડી રહ્યું છે. આજથી 2 વર્ષ પહેલા દેશવાસીઓને દિવાળી પહેલા જ ગિફ્ટ મળી હતી સીપ્લેન સેવાની, જેમાં નર્મદાના કેવડિયાથી સાબરમતી નદી સુધીની હવાઈ મુસાફરી સેવાની શરૂઆત કરાઈ હતી. પરંતુ છેલ્લા કેટલાય સમયથી આ સી પ્લેન સેવા ખોરવાઈ ગઈ છે. વિધાનસભાના પ્રશ્નોત્તરી કાળ દરમિયાન 10 માર્ચના રોજ સરકારે લેખિતમાં જવાબ આપ્યો હતો કે સરકાર ટૂંક સમયમાં ફરી સી પ્લેન સેવા શરૂ કરશે. પરંતુ આજે વિપક્ષીએ સવાલ કર્યો છે કે સરકારે અત્યાર સુધીમાં તેની પાછળ કેટલો ખર્ચ કર્યો છે અને તે બંધ કેમ છે, જેના પર સરકારે ચોંકાવનારો જવાબ આપતા કહ્યું કે સી પ્લેન પાછળ સરકારે 13,15,00,000નો ખર્ચ કર્યો, નાણાકીય કારણોસર સરકારે સી પ્લેન બંધ કર્યું, ઓપરેશન અને મેન્ટેનન્સમાં તકલીફો પડે છે. હાલ તો સરકારના આ જવાબ પર વિપક્ષ આક્રમક બન્યું છે. કોંગ્રેસ આરોપ લગાવી રહી છે કે કરોડોનો ધુમાડો કર્યા બાદ પણ સી પ્લેનના કોઈ ઠેકાણા નથી. આ સી પ્લેન સાબરમતીમાં લયાવીને મોટી હેડલાઈન બનાવી હતી, એ પછી 2 વખત આવા તમાશાઓ કર્યા, અને 2020ની અંદર આ સી પ્લેન લોન્ચ કરવાની જાહેરાત થઈ, એ પછી લોન્ચ કરવામાં આવ્યું, અને આજે પણ આ સી પ્લેનના કોઈ ઠેકાણા નથી. અને રાજ્ય સરકારે આજની પ્રશ્નોત્તરીમાં આ સી પ્લેન ક્યારથી શરૂ થશે એની કોઈ ખાતરી આપી નથી. એટલે માત્ર સી પ્લેનના નામે અત્યારે 7 વર્ષથી રાજનીતિ કરવામાં આવે છે. સરકાર હવે સી પ્લેનના અખતરા કરીને થાકી લાગે છે, અને હવે હેલિકોપ્ટરના અખતરા કરવાની તૈયારી કરી રહી છે. સરકારે વિધાનસભામાં ગૃહમાં જાહેરાત કરી છે, રાજ્યમાં હેલિકોપ્ટર કનેક્ટિવિટી ઊભી કરાશે.
અમદાવાદના હાંસોલમાં હેલિકોપ્ટર કનેક્ટિવિટી સ્થપાશે. મહેસાણાના ગુંજા સોમનાથમાં સુવિધા મળશે. દ્વારકા, અંબાજી, ગીર, સાપુતારામાં સુવિધા ઉભી કરાશે. હાંસોલ અને ગુંજામાં હેલિપેડ વિકાસ માટે કન્સલ્ટન્ટની નિમણૂક. તમને જણાવી દઈએ કે ગુજરાત સરકારે સીપ્લેન સહિતની હવાઈ મુસાફરી માટે ધૂમ ખર્ચો કર્યો છે. હાલમાં રાજ્ય સરકાર હસ્તક 2 એરોપ્લેન તેમજ 1 હેલિકોપ્ટર છે. છેલ્લા 2 વર્ષમાં 125 વખત એરોપ્લેનનો ઉપયોગ કરવામાં આવ્યો અને તેની પાછળ સરકારે 8 કરોડ 4 લાખથી વધુનો ખર્ચો કર્યો છે. તો હેલિકોપ્ટરનો 177 વખત ઉપયોગ કર્યો છે, જેની પાછળ સરકારે 7 કરોડ 9 લાખથી વધુનો ખર્ચ કર્યો છે. જેટ એરોપ્લેનની વાત કરીએ તો સરકારે તેનો 183 વખત ઉપયોગ કર્યો છે. જેટો એરોપ્લેનની વાત કરીએ તો સરકારે તેનો 183 વખત ઉપયોગ કર્યો છે. તેની પાછળ 20 કરોડ 87 લાખનો ખર્ચ કર્યો છે. સરકારે 2 વર્ષમાં મેન્ટેનન્સ પાછળ 20 કરોડ 80 લાખ રૂપિયાનો ધુમાડો કર્યો છે. આપણે જણાવી દઈએ કે વર્ષ 2019માં સરકારે 197.90 કરોડની કિંમતના વિમાનની ખરીદી કરી હતી. સ્વાભાવિક છે કે જમીન પર ચાલવા કરતા હવામાં ઉડવાનો ખર્ચ મોંઘો હોય, પણ તેની પાછળ અધધ રૂપિયાનું આંધણ કરવું કેટલું યોગ્ય? હાલ તો સરકારે વિધાનસભામાં સીપ્લેન ફરી ક્યારે શરૂ કરાશે તેની જાણ નથી કરી, પરંતુ તેનો ખર્ચ જોતા લાગી રહ્યું છે કે તે ફરી શરૂ નહીં થાય. તેવામાં હેલિકોપ્ટર કનેક્ટિવિટી માટેનો નવો ખર્ચો ટૂંક સમયમાં જનતા પર પડવાનો છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ પૂંછના એક શિવાલયમાં શિવલિંગ પર જળાભિષેક કર્યો અને તેને લઈને દેવબંધના ઉલેમાએ તેમને ઇસ્લામ વિરોધી ગણાવી દીધા. ત્યારે મહેબૂબા મુફ્તીએ પણ વળતો જવાબ આપ્યો અને કહ્યું કે આ દેશ ગંગા જમુની તહેઝીબનો દેશ છે, પણ આ વાતને લઈ રાજનીતિ શરૂ થઈ છે. જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીનો મહાદેવ મંદિરમાં જલાભિષેક કરતો વિડીયો હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. પૂંછ વિસ્તારની મુલાકાત દરમિયાન મહેબૂબા મુફ્તી નવગ્રહ મંદિરમાં ગયા હતા, જ્યાં તેમણે પૂજા કરી હતી અને વિશાળ શિવલિંગ પર જળાભિષેક કર્યો હતો. પરંતુ મહેબૂબા મુફ્તી દ્વારા શિવલિંગ પર જળાભિષેક કર્યાનું કેટલાક મુસ્લિમ ધર્મગુરુઓને પસંદ નથી આવ્યું તેવું લાગી રહ્યું છે. ભાજપે પણ મહેબૂબા મુફ્તી પર રાજકારણ કરવાનો આરોપ લગાવ્યો છે. આ મામલે મુસ્લિમ ધર્મગુરુ અને ભાજપે શું કહ્યું તેના પહેલા મહેબૂબા મુફ્તીએ શું કહ્યું તેને સાંભળીએ. हम एक सेक्युलर मुल्क में रहते हैं जहाँ गंगा जमुना तहजीब है, वहाँ हमारे जो यशपाल शर्मा ने वो मंदिर बनाया है और उनके बेटे चाहते थे मैं अंदर जाके देखूं, तो मैंने मंदिर देखा जो उनने बनाया, बड़ी मेहनत से बनाया, बड़ा पुंछ वालों ने बहुत दिल खोल के पैसा दिया है और उसके बाद वहाँ किसी ने मेरे हाथ में बड़ी श्रद्धा से पानी का लोटा रख दिया कि आप इस पे डालिए. तो जब कोई इतनी श्रद्धा से इतनी प्यार से आपसे कोई बात करे तो आप तो उसको दिल तो नहीं तोड़ेंगे, नहीं मैं नहीं डालूंगी, तो उन्होंने कहा तो मैंने डाल दिया. મહેબૂબા મુફ્તી દ્વારા શિવલિંગ પર જળાભિષેક કર્યાનું કેટલાક મુસ્લિમ ધર્મગુરુઓને પસંદ નથી આવ્યું અને તેને લઈને નિવેદનબાજી શરૂ થઈ ગઈ છે. ત્યારે મહેબૂબા મુફ્તીએ તેમને ગંગા જમુની તહેઝીબની યાદ અપાવી હતી. મઝહબ ઇસ્લામ કે અંદર ઇસ તરીકે કા અમલ જો હૈ સહી નહીં હૈ, દુરુસ્ત નહીં હૈ. ઉન્હોને જો અમલ કિયા હૈ વો સહી નહીં હૈ, દુરુસ્ત નહીં હૈ. લેકિન એસા કોઈ અમલ જો મઝહબ ઇસ્લામ કે અંદર નહીં હૈ, મઝહબ ઇસ્લામ જિન ચીઝો કો નહીં કરતા, એસા અમલ કરના વો ગેર મુનાસિબ હૈ. જો ઉન્હોને અમલ કિયા હૈ વો ઇસ્લામ કે ખિલાફ કિયા હૈ, વો સહી નહીં હૈ, દુરુસ્ત નહીં. વો તો ખૈર ઉસ પે તો મૈં નહીં જાઉંગી, મઝહબ મેરી ક્યા ઇજાઝત દેતા હૈ ક્યા નહીં દેતા હૈ. યે ગંગા જમના તહઝીબ વાલા મુલ્ક હૈ, યહાં હિન્દુ મુસલમાન ઇકઠે રહેતે હૈ, યહાં જો હમારે ઝિયારતે હૈ વહાં મુસલમાનો સે જ્યાદા હિન્દુ લોગ ચાદર ચઢાતે હૈ. तो इसी तरह मंदिर में जाके अगर किसी ने आपके हाथ में पानी थमा दिया कि आप इस पे डाल दीजिए, मैंने डाल दिया, तो ये मेरा मामला है, इसमें तो मैं समझती हूँ कि ज्यादा बहस करने की जरूरत नहीं. तो બીજી બાજુ ભાજપ ને મહેબૂબા ના જળાભિષેક માં રાજકારણ નજરે આવી રહ્યું છે. તો દિવંગત પીડીપી નેતા પુત્ર મહેબૂબા મુફ્તી ને સેક્યુલર ગણાવી રહ્યા છે. આજ મહેબૂબા મુફ્તી સાહેબા ખુદ મંદિર પહોંચી હૈ, તો કમ સે કમ જિન લોગો કો લગતા થા કુછ નહીં બદલા વો ઉસકો દેખ લે, મોદી હૈ તો સબ મુમકિન હૈ. જો નેતા ડબલ સ્ટેન્ડર્ડ્સ વાલે હૈ વો ભી અબ સીધી રાહ ચલેંગે ઓર વો દિન દૂર નહીં. જી જો એક્સીમ રહી હૈ હમારી જમ્મુ કશ્મીર કે કે વો ઉનકી યહાં વિઝિટ હુઈ, વો યહાં આયે, ઉન્હોને મસ્તક ઝુકાયા ભગવાન કે આગે ઓર જલ અભિષેક કિયા. ઇસ ચીઝ કા પૂરા જમ્મુ કશ્મીર વેલકમ કરતા હૈ ઓર યે બહોત બડી ચીઝ હૈ ઓર બહોત બડી
मैं कहता हूँ उन्होंने एग्जाम्पल क्रिएट की है और पूरे जम्मू कश्मीर को बताया है कि ये जम्मू कश्मीर जो है ये गुलदस्ता है, इसको कोई कभी छेड़ नहीं सकता। और पुंछ तो हमारा वैसे ही जम्मू कश्मीर में एक बहुत बड़ी मिसाल है सेकुलरिज्म की और प्यार की। भारतीय संविधान ने देशना तमाम नागरिक ने पोतानी आस्था अने ते मुजब उपासना करवानो अधिकार आप्यो छे। महबूबा पण अहीं तेज करती नजरे पड़ी रही छे, त्यारे आवा मुद्दा पर विवाद केम ते एक मोटो सवाल छे। ब्यूरो रिपोर्ट, संदेश न्यूज़।